को पर्यावरण धोरण चार ने पाठ सोळमो कामनो महीनो। હવે કામનો મહિનામાં તમે જો તો પેલા હું પાઠ થોડોક સમજાવી દઉં, પછી વાંચી સંભળાવી। ગીજુભાઈ બાલ મંદિરમાં શિક્ષક હતા, બાળકોને પ્રવૃત્તિ પ્રત્યે ખૂબ પ્રેમ હતો। બાળકો માટે તે ગોછાળીમાં કહેવાતા। 13 એપ્રિલ 1936ના દિવસે ગીજુભાઈ પોતાના વાલા બાળકોને એક પત્ર લખ્યો। જુદા જુદા પક્ષીઓ તેમનો માળો બનાવવાની પ્રક્રિયા, ઈંડા સેવાની રસપ્રદ માહિતી આપી। બપોરે 3 વાગ્યે ઉનાળાનો તડકો, આકાશમાં એક પણ વાદળ નથી, ચકલી કબૂતરો ફૂલ ચકલી જોડીનો માળો બનાવે છે। હવે એ કેટલાક પક્ષીઓ માળા બનાવી લીધા છે, કેટલાક હજુ પણ માળો બનાવી રહ્યા છે। માળામાં પક્ષીઓને તડકાથી, ઠંડીથી, વરસાદથી રક્ષણ મળે છે। માળો એટલે પક્ષીઓનું ઘર, તેમાં તેઓ ઈંડા સેવે, બચ્ચાને ઉછેરે। માણસની જેમ પક્ષીઓ પણ માળો બનાવવામાં ખૂબ મહેનત કરે છે। પક્ષીઓ માળામાં પોતાના ઈંડા સેવે છે, ઉડી ન શકતા નાના બચ્ચાઓ માટે તે જીવજંતુ દાણા વગેરે ખોરાક લાવી તેના નાના બચ્ચાને ખવડાવે છે। ગીજુભાઈ આંગણામાં કબૂતરનું એક બચ્ચું છે, માળામાં એક ઈંડું છે, પણ તેને સેવા નથી આવી ગઈ। અને ગોપાલભાઈ ઘરના રસ્તે રોડની બાજુમાં પથ્થરો પર દેવચકલી ઈંડા મૂકે છે। દેવચકલીનો માળો ઘાસનો બનેલો હોય છે, ટોચ પર નરમ ડાળીઓ, મૂળ ઊન, વાળ, પીંજેલું રૂ દેવચકલીના નાના તેના બચ્ચા માટે નરમ ઉકાળું ઘર બનાવ્યું છે। દેવચકલીનું બચ્ચું માળામાં ખોરાકની રાહ જોતું બેઠું હોય ત્યારે તેની ચાંચ પોળી કરીને બેસે છે, તેથી અંદર એમાં અંદરથી મોહનું લાલ લાગે છે। દેવચકલી પોતાના ચાંચમાં જીવજંતુઓને ખોરાક તરીકે લાવીને બચ્ચાને એ ખુલ્લી ચાંચમાં મૂકે છે। સાંજ થતાં તે બચ્ચા શાંત થતા તે બચ્ચાઓ પોતાના માળામાં ગોઠવાઈ જાય છે। કોયલનો અવાજ ખૂબ જ મધુર હોય છે, પણ પોતાનો માળો બાંધતી નથી, તે ઈંડા કાગડાના માળામાં મૂકે કાગડો પોતાના ઈંડાની કોયલમાં ઈંડામાં સેવે છે। કાગડાનો માળો તાર લાકડા જેવી વસ્તુનો બનેલો હોય છે, નરમ હોતો નથી, પોતાના માળો વૃક્ષ પર ઊંચો બનાવે છે। કબૂતર તેનો માળો કાંટા, મહેંદીના વાડ જેવા ક્યારેક કબાટની ટોચ ઉપર, ચાજરી પર, અલીસા પર કે જૂના ઉજાડ મકાનમાં પણ માળો બનાવે છે। ચકલીઓના ઘર આજુબાજુ બહાર બધે જ જોવા મળે છે। જોકે હવે વિશ્વમાં ચકલીઓ લુપ્ત થતી જાય છે, આપણે તેને યોગ્ય વાતાવરણ પૂરું પાડી ચકલીને લુપ્ત થતી બચાવવી જોઈએ। ચકલી પણ કબૂતરની જેમ કબાટની ટોચ ઉપર, અરીસા પર અને ચાજલી પર માળો બનાવે છે। ઉનાળામાં કંસારાનો ટક 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 અવાજ સંભળાય છે, તે ચાલી વૃક્ષમાં કરીને તે ઘણું કાણું બનાવે છે। હવે આ બધું આપણે સમજી ગયા હતા। હવે સુગરી તેનો માળો બનાવે છે, તે બહુ સુંદર હોય છે। માદા સુગરી માણસ શ્રેષ્ઠ માળો પસંદ કરે છે, પણ પક્ષીઓ દિવસભર માળો બનાવવા પોતાના ખોરાકમાં ખૂબ જ વ્યસ્ત રહે છે। પેલું પગથિયું માળો બનાવી ઈંડા મૂકવાનું કામ કરે છે, બચ્ચાઓને ઉછેરવાનું કામ પણ અઘરું હોય છે। પક્ષીઓ પણ મનુષ્યની જેમ આસપાસમાં એને પોતપોતાની આપસમાં એક જુદી જુદી જાતની અને અંદરોઅંદર દુશ્મનાવટ હોય છે, જેમ કે કાગડો, ખિસકોલી, બિલાડી, ઉંદર આ બધા ઈંડા ચોરવાની તક શોધતા હોય છે। એ માટે ઘણીવાર પક્ષીઓ પોતાની મહેનતથી બનાવેલા માળાને તોડી પણ નાખે છે। પોતાની સુરક્ષા, ખોરાકની શોધ, માળો બનાવવો, ઈંડા સેવા, બચ્ચાઓની સુરક્ષા અને ઉછેર આ બધા કામમાં પક્ષીઓ માટે કસોટીરૂપ છે। પણ તમામ મુશ્કેલીઓનો સામનો કરીને પણ પક્ષીઓ ખુશીથી ગીત ગાય છે અને તેની પાંખો પ્રસારે છે। હવે આમાં જુઓ 3 વાગ્યા છે, પણ વાદળ નથી। હવે આમાં જુઓ કે ચકલી, કાગડો બધું આપ્યું છે ને, કોયલ, ખિસકોલી, કંસારો જે આમાં આપ્યું છે, જો કે દેવચકલી છે તે રસ્તામાં કે માળો બનાવ્યો છે, દેવચકલી ઈંડા મૂક્યા છે, તે દૂરબીન વડે તેને જોયા, કોને, ગોપાલભાઈએ જોયા, અને જેવું તો માળો ઘાસનું બને, ટોચ પર નરમ ડાળીઓ, ઊન, પીંજેલું રૂ બધું હતું। આ બધાના માળા મેં તમને અત્યાર આગલામાં સમજાવી દીધા। અહીંયા જુઓ, આ બધાના માળા જોઈ લો, દરજીનો માળો, આનાથી તમે શું શીખવા મળે, તમને જુદા જુદા પક્ષીઓને વિચરતા શીખો તમે, અને તમે ઓળખીને બતાવો આ તેના નખ છે, જુદા જુદા જુઓ। આ વૃક્ષ પર ચડવા માટે, જમીન પર ચાલવા માટે, માંસ ફાળવા માટે, જો કેવી ચાંચ છે જોઈ તમે, કેવી સરસ ચાંચ હોય, એને ગમે એનું હોય ને ચીરી નાખે એને। હવે આ બધા તમે જોવો છો,
સિચરા પાણીમાં, કાદવમાં, જીવજંતુમાં, જો બીજ તોડવામાં, વાટવામાં, ઘણી બધી જાતના ખોરાક આપવામાં, ખાવામાં, પછી આ ગાય છે ને, ગાય બિલાડી, ગાયના આગળના દાંત કાપવા માટે જરૂર દાંત ઘાસ ચાવવા માટે મોટા સપાટ હોય છે. બિલાડીના દાંત કેવા હોય જોઈ લો. મજાને દેખાય છે ને. હવે આમાં તમે બધું આમાંથી શું શીખો છો કે જુદા જુદા પક્ષીઓને ઓળખો છો, તેના એ કેવી રીતે ચાવી શકે છે, કે વૃક્ષની ડાળી પર કેવા માળા બાંધી છે, ખિસકો લઈને આગળ દાંત જીવન પર્યંત વધ્યા જ કરે છે. તેથી તેમને લાંબા કરેલા દાંત વડે વસ્તુઓને કોતરવાની હોય છે. સાપના દાંત તીક્ષ્ણ હોય છે, પરંતુ પોતાનો ખોરાક ચાવતા નથી. સાપને પોતાનો ખોરાક આખે આખો ગળી જાય છે. હવે આ તમે કલ્પના કરો કે દાંત ન હોય અને જામફળ કેવી રીતે ખાઓ છો, તે અભિનય કરીને બતાવો કેવી રીતે. હવે આગળના દાંત, પાછળના દાંત, આ બધા દાંત વડે જે ખોરાક પોતપોતાની રીતે ખોરાક લેતા હોય તે પક્ષીઓ કેવી રીતે ખાતા હશે, તે આ પાઠમાં બધું આગળ મેં તમને સમજાવી દીધું. હવે તમે આખો પાઠ વાંચીને તમે પાકો કરી દીધો.